નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? દેશી રસોઈ શોમાં હું કાજલ અગ્રવાલ આપ સર્વેનું એકદમ ભાવથી, દિલથી અને સ્વાદિષ્ટ રસોઈથી સ્વાગત કરું છું. એટલા માટે કેમ કે આપણે આ રસોઈ શોમાં ઘણી બધી અવનવી વાનગીઓ તો બનાવીએ જ છીએ અને સાથે સાથે તમે પણ હવે અમારામાં એકદમ પરિવાર જેવા થઈ ગયા છો ને, એનો મને ખૂબ આનંદ છે. ઘણા બધા ગૃહિણીઓ છે અને હવે તો અમને ઘણા બધા નાના બાળકો છે જેનામાં રેસિપીનું ટેલેન્ટ છે, જે રસોઈ બનાવી શકે છે. ઇવન પુરુષો પણ છે અને દાદી માં તો એમના જે જૂના જમાના એટલે કે જે ટેસ્ટફુલ જે રસોઈઓ છે, રસોઈ એ પણ આપણને કહેતા રહે છે. એટલે કે હવે તમામ જે વર્ગ છે, યુવાનો છે, વડીલો છે, આપણા જે દાદા છે, દાદી છે, બધા જ આપણા આ દેશી રસોઈ શોને એટલો વખાણે છે, એટલો પસંદ કરે છે, જેનો મને ખરેખર ખૂબ આનંદ છે. અને ફરી આજે આ જ આનંદની વાત સાથે હું એક નવી રસોઈ લઈને આવી છું. તો દર્શક મિત્રો, આપણી જે ચટપટી વાતોમાં એક વ્યક્તિ ઉમેરાવા જઈ રહ્યું છે, એ પણ આપણી સાથે ગોશિપ કરવાના છે. તમે, હું અને એ, એટલે કે આપણે ત્રણેય ત્રિપુટી મળીને આજે બહુ જ બધી વાતો કરવાની છે. એમને તમે જાણો છો, સોનલબેન ચારણીયા. તો આવી જાઓ સોનલબેન. હેલો કાજલ, કેમ છે? હેલો સોનલબેન, એકદમ મજામાં અને મોજમાં. તમે કેમ છો? બસ મજામાં. તો બધાને એકવાર પૂછી લો કેમ છો. કેમ છો દર્શક મિત્રો? અરે એકદમ મજામાં. તમારો જવાબ હું આપી દઉં છું આમ તો. અને હવે આપણે જે વાત કરવાની છે રસોઈની, તો સૌથી પહેલાં તો આજે આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ એના પહેલાં થોડીક વાતો તમારી સાથે કરવી છે. આજકાલ શોપિંગ કેવી ચાલે છે તમારી? શોપિંગ એકદમ મસ્ત ચાલે છે. મસ્ત શોપિંગ ચાલી રહી છે એમની, એટલે કે સોનલબેન શોપિંગ કરવામાં મસ્ત છે. તો આજકાલ માર્કેટમાં રસોઈને લઈને કંઈ નવું જોયું છે તમે? અત્યારે તો સમર સિઝન ચાલી રહી છે, અત્યારે તો ફૂલ એકદમ ડ્રિંક, લસ્સી અને ખાસ શેરડીનો રસ જે રાજકોટમાં બહુ જ મળે છે. જી બિલકુલ, એની મજા બધા લઈ રહ્યા છીએ. બિલકુલ, એકદમ સાચી વાત છે કે જે આપણી આ બધા જે ઠંડા પીણા છે, જે સ્વાસ્થ્ય માટે પણ બહુ જ સારા છે, પીણા પણ આપણે પી રહ્યા છીએ. પણ આજની જો હવે આ પીણા તરફથી રેસિપી તરફ જઈએ, તો આજની રેસિપીનું નામ પહેલાં તો જણાવો. આપણી રેસિપીનું નામ છે ખજૂર મેથીનું શાક. ખજૂર અને મેથી, આ બંને વસ્તુનું કોમ્બિનેશન, એ પણ દેશી રસોઈ શોમાં, વાવ. તો હવે જોવાનું છે કે આપણું આ ખજૂર મેથીનું શાક કેવું બનવાનું છે. મેં પહેલી વાર આ નામ સાંભળ્યું છે અને મેથી કદાચ ટેસ્ટમાં થોડી કડવી પણ હોય છે અને એની સાથે મીઠાણ હોય, એટલે કે જે આપણું જે સ્વીટ છે, ગળ્યું છે, એનો ટેસ્ટ, એટલે કે ખજૂરનો ટેસ્ટ છે, આપણે અફઘાની મેવો જેને કહીએ છીએ, એનો ટેસ્ટ અહીંયા લેવાનો છે. તો કેવું લાગે છે આમ? તમે પહેલાં ક્યારેય બનાવ્યું છે? હા, બનાવેલું છે, બહુ જ સરસ લાગે છે, સ્વાદમાં પણ એવું છે. અને આ રેસીપી ખાસ આપણા જે ડાયાબિટીસ પેશન્ટ છે એના માટે છે, અને બીજા જે ડાયટ કરતા હોય તે તો ખાઈ શકે છે. જે બિલકુલ, હજી ઘણી બધી વાતો કરવાની છે પણ કામ સાથે વાત, આ બંને આપણે ચાલુ રાખીએ. તમે શરૂ કરી. તો દર્શક મિત્રો, હવે આપણે આમ રેસીપી તરફ વધી રહ્યા છીએ. તો હવે શું કરશું? તેલ તો ગરમ થઈ ચૂક્યું છે. તેલ ગરમ થઈ ચૂક્યું છે, આપણે જીરું નાખીશું વગર માટે. મરચા અને લસણ છે જેને મેં એકદમ બારીક સમારી લીધેલા છે, તે નાખીશ. હવે મિક્સ કરીશું. જે રીતે રેસીપી બની રહી છે આપણી, મેથી ખજૂરનું જે સબ્જી છે એમાં આનો ટેસ્ટ તીખાસમાં કંઈક વધારે ભાગ ભજવ છે. હા, તીખો, ગળ્યો, ખાટો, કડવો, બધો જ ટેસ્ટ આવશે, એટલે કે તે આપણું આ બધો જ ટેસ્ટ એક સાથે એક જ શાકમાં આવી જાય છે. એટલે એક પ્રકારની આપણી ઔષધિ બની રહી છે, એ પણ ટેસ્ટ વાળી એવું કહી શકાય. હવે તું જોઈ શકે છે કાજલ સકળાઈ રહ્યા છે. જી, આ મેથી છે જેને મેં રાત્રે પલાળી રાખી હતી અને સવારે બાફી નાખી છે. જી, એક કપ મેથીના દાણા છે, એ નાખીશું આપણે. તમે જોઈ રહ્યા છો કે બધું જ જે આમાં બનાવવાની જે રીત છે એના પહેલાં પણ, એટલે કે પ્રી પ્લાનિંગ, જે અમુક તૈયારીઓ પણ અમુક રસોઈમાં જે હોય છે, કઠોળમાં ખાસ કરીને તમામ ગૃહિણીઓને ખબર જ હોય છે. મેથીને પલાળ્યા પછી એને બાફવા માટે સીટી મૂકવાની છે, એકાદી કરવાની છે કે એવું કાંઈ નહીં? હા, તેને બાફવામાં 4-5 વિસલ લેવાની છે. જી, અને મીઠું નાખીને બાફવાનું. જી, અને તમે એક વાત કહી હતી બધાને કે ડાયાબિટીસ માટે આ ખાસ ઉપયોગી છે, કઈ રીતે?
હા, ડાયાબિટીસ પેશન્ટ માટે આ બહુ જ વાનગી જરૂરી છે, જેમાં મેથી છે, જે ખબર છે કે કડવી છે, એ હેલ્થ માટે બહુ જ ગુણકારી છે. ખજૂર છે, જે ફ્રી સુગર છે, તેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. અને જે ડાયટ કરતા હોય તેના માટે પણ આ રેસીપી એકદમ પરફેક્ટ છે. જી બિલકુલ, એટલે એક રેસીપી છે પણ ફાયદા ઘણા બધા છે. અહીંયા આપણા મેથી ખજૂરની જે આ સબ્જી અને શાક બની રહ્યું છે એમાં બધા ટેસ્ટનો સમૂહ અહીંયા આવવાનો છે, અને એ સમૂહનું આપણે નામ આપ્યું છે મેથી ખજૂરનું શાક. હવે આ ખજૂર છે જેને મેં રાત્રે પલાળી દીધું હતું અને સવારે પેસ્ટ બનાવી છે, તે આપણે જેટલી મેથી લીધી છે તેટલો જ ખજૂર લેશું. જી, એટલે આમાં પણ આ ખજૂર થોડુંક ગ્રેવીનો ભાગ ભજવશે. એટલે અહીંયા આપણું જે લચકા જેવું શાક બનવાનું છે એકદમ ટેસ્ટી, અને ખજૂર તો આમ પણ બધાને બહુ ભાવતો હોય છે, ખાસ કરીને નાના બાળકોને. તો જો તમારા બાળકોને તમારે હેલ્ધી રાખવા હોય અને એ પણ કડવી મેથી કઈ રીતે ખવડાવી, તો એ ટિપ્સ આજે આપણને સોનલબેને આપી છે આપણા દેશી રસોઈ શોમાં. હવે મસાલા કરી લઈશું કાચી આપણે, તેના માટે છે મીઠું સ્વાદ મુજબ છે લાલ મરચું છે, એ પણ તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એવું રીતે લઈ શકો છો. અહીંયા ગળાશનો ભાગ વધારે છે એટલે કદાચ તીખું થોડું ઓછું લાગે, ચાલશે. જો તીખાસ નાખશો તો પણ થઈ જશે મેનેજ. આ છે ધાણા જીરું, હળદર છે જે આપણે ચપટી નાખીશું, અને ગોળ છે જે હેલ્થ માટે સારો છે. બિલકુલ, તમે હેલ્થની વાત કરીએ એટલે ગોળ ખાસ કરીને આપણા મસ્ક્યુલર્સ પાવર એટલે કે હાડકા માટે ગોળ બહુ જ અતિ મહત્ત્વનો છે. આપણા જે વડીલો હતા આપણને ઘણી વખત કહેતા કે ગોળ ખાવ તો સારો કહેવાય, હાડકા માટે તંદુરસ્તી મળે છે. તો અહીંયા તંદુરસ્તીનો પણ એક પોઈન્ટ અહીંયા એક ઉમેરાઈ ગયો છે આપણે આ શાકમાં. આપણે મિક્સ કરી અને 5-6 મિનિટ માટે થવા દઈશું. આમાં પણ પાણીનો કોઈ જ ભાગ નહીં આવે. નહીં, આમાં પણ પાણીની જરૂર નથી. આપણે મેથી પણ બાફેલી લીધી છે અને ખજૂરને પણ આપણે પ્યોરી કરીને લીધી. જી બિલકુલ, અને હવે આપણું જે આ શાક છે એને આપણે કઈ કઈ વસ્તુઓ સાથે ખાઈ શકીએ છીએ? બ્રેડ છે, રોટલા છે, ચપાતી છે? નહીં, બ્રેડ સાથે નહીં ખાઈ શકીએ કારણ કે આપણું હેલ્ધી શાક છે. જી, એટલે આપણે તમે રોટલી સાથે ખાઈ શકો છો, અને મલ્ટીગ્રેન આટા અત્યારે બજારમાં મળે છે તેની સાથે ખાઈ શકો છો, જેથી જે ડાયટ કરતા હોય તેના માટે બેસ્ટ રેસીપી છે. અને વધારે તમારે એક આઈડિયો જોતો હોય તો હું આપું, બહુ ડાયટ કરતા હોય તો તમારે મકાઈનો રોટલો પણ ખાવો જોઈએ આ સબ્જી સાથે. તો કાજલ જોઈ શકે છે આપણી સબ્જી રેડી છે. જી, તો આપણે એને હવે સર્વ કરી દઈશું. તો આપણું જે આ મેથી ખજૂરનું શાક બનીને તૈયાર છે, તો હવે આપણે શું કરવાનું છે સોનાજી? પ્લેટ આપણે સર્વ કરવાની છે, એટલે કે હવે જેના માટે હું આતુરતાથી રાહ જોઉં છું એટલે કે ટેસ્ટ કરવા માટે હવે મારો વારો આવ્યો છે. અહીંયા તો આજે આપણે મસ્ત મજાના ગુલાબ લીધા છે, પણ એ ગુલાબ કંઈક અલગ દેખાઈ રહ્યા છે. હમણાં હું તમને પણ બતાવું છું, બહુ જ મસ્ત મજાની સુગંધ આવી રહી છે. અને જોઈએ કે મેથી એ બહુ ઓછા છોકરાઓ ખાય છે, આમ તો લોકો ખાતા જ નથી કેમ કે કડવાશના લીધે, પણ આ જ કડવી મેથી આપણા હેલ્થ માટે બહુ સારી છે. તો હવે આ સબ્જી કેવી બની છે આપણે જોઈએ, જરા ટેસ્ટ કરી લઈએ. કોથમીર નાખીશું. જી, બિલકુલ. હવે આપણે આ પ્લેટ તૈયાર છે, તમે જરાક નજીકથી જોઈ શકો છો કે આપણું જે મેથી ખજૂરનું શાક કેટલું મસ્ત બની ગયું છે. એકદમ ધ્યાનથી આની પર આપણે જે ગુલાબ મૂક્યા છે એ બહુ જ મસ્ત મજાના બધી જ ગૃહિણીઓ પોતાના ઘરે કરી શકે છે, કેમ કે ટમેટા છે એની આ બનાવેલી છે મસ્ત મજાની પ્લેટ આપણે તૈયાર કરી છે, પુદીનાના પત્તા રાખ્યા છે, અને એકદમ ઘરની જ બધી વસ્તુઓ લઈને આપણે આ સામાન બધું જે આપણી ડીશ છે એને આપણે ગાર્નિશ કરી છે, ડેકોરેટ કરી છે. તો હવે હું તૈયાર છું ટેસ્ટ કરવા માટે. મને ખબર છે તમે બધા પણ તૈયાર છો રિઝલ્ટ માટે કે પરિણામ માટે કેવું બન્યું છે આ શાક. તો મને ચમચ આપશો એટલે હું ટેસ્ટ કરી લઉં. શું લાગે છે તમને કેવી બની હશે? તમારા મોઢામાં તો પાણી આવતું જ હશે, એમાં ખાસ
જે લોકો મેથીથી દૂર ભાગે છે એટલે કે મેથી ખાતા નથી એમને પણ આજે જાણવા મળશે કે મેથી ખાવી જ જોઈએ. તો હું તૈયાર છું શાક ટેસ્ટ કરવા માટે, ગરમા ગરમ મેથી ખજૂરનું શાક. ખરેખર જેમ આપણે વાત કરી હતી, ગળાશ છે, ખટાશ છે, થોડીક કડવી મેથીનો ટેસ્ટ લાસ્ટમાં આવે છે અને સૌથી વધારે સોનલબેનનો પ્રેમમાં છે. બહુ જ મસ્ત બની છે સોનલજી આ રેસીપી તમારી, અને ફરી એક વખત હું તમારો અહીંયા આભાર માનું છું કે આટલી સરસ હેલ્થવાળી એટલે કે સ્વાસ્થ્યવર્ધક રેસીપી તમે તમામ દર્શક મિત્રોને શીખવાડી રહ્યા છો. અને હજી એક વાત, આપણો આ દેશી રસોઈ શો એમના આભાર માનવાનું ક્યારેય નહીં ભૂલે, એટલે તમામ દર્શક મિત્રો તરફથી અને મારા તરફથી, અમારી દેશી રસોઈ શો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજની જે આપણી આ રેસીપી બનાવી હતી એનું નામ તમને યાદ છે ને, મેથી ખજૂરનું શાક. અને આ મેથી ખજૂરનું શાક બહુ જ સરસ બન્યું હતું અને હવે તમારે પણ તમારા ઘરે બનાવવાનું છે આ મેથી ખજૂરનું શાક. પણ કઈ રીતે બનાવશો, એટલે કે પહેલાં જે તમે જોઈ જ હતી આ રેસીપી બધી, પણ ફરી હું તમને કહેવા જઈ રહી છું, એટલે ઝડપથી નોટ અને પેન લઈને બેસી જાઓ, તમારા હાથ પેન પકડો અને વ્યવસ્થિત લખી નાખો કે કેવી રીતે આ રસોઈ બનાવવાની છે. લખવાનું છે એટલા માટે કેમકે તમે ભૂલી ગયા તો, એટલે આમાં જોઈ જોઈને તમે લખી શકશો અને કરી શકશો અને બીજી બનાવી શકશો. તો તૈયાર થઈ જાઓ. પહેલાં આપણે પેન લેવાનું છે, ત્યારબાદ તેમાં તેલ મૂકવાનું છે. તેલ ગરમ થાય ત્યારે એમાં જીરું નાખવાનું છે અને ત્યારબાદ તેમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ નાખવાની છે. અને ત્યારબાદ તેમાં આપણે મેથી એડ કરવાની છે, જે મેથીને આપણે રાત્રે જ પલાળી લેવાની છે અને ત્યારબાદ એમાં 4-5 સીટી લગાવીને એને થોડીક બાફી લેવી પડશે, એટલે કે ટેસ્ટ થોડોક વ્યવસ્થિત અને સારો આવે. ત્યારબાદ મેથીને બિલકુલ 3-4 મિનિટ સુધી સાતડવાની છે. ત્યારબાદ એમાં ખજૂર, આપણે જે આપણે પ્યુરી બનાવીએ ખજૂરને પણ આપણે રાત્રે પલાળી દેવાના છે. ત્યારબાદ તેની મસ્ત ચટણી ટાઈપ જે પ્યુરી બને છે આપણે બનાવવાની છે. ખજૂર જેને આપણે અફઘાની મેવો પણ કહીએ છીએ, વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે આ બધી વસ્તુને. ત્યારબાદ એમાં મસાલાઓ નાખવાના છે, સ્વાદ અનુસાર નમક એટલે કે મીઠું, લાલ મિર્ચ પાવડર, ધાણા જીરું નાખવાનું છે, હળદર નાખવાની છે. આ બધું જ નખાઈ ગયા બાદ આપણે તેને વ્યવસ્થિત રીતે બનાવવાનું છે. ખાસ એક વાત આમાં આપણે એડ કરવાની છે, જે મીઠાશ છે, યસ, આપણો ગોળ, જે ગોળથી આપણે કહીએ છીએ કે આપણે સ્વાસ્થ્ય બહુ સારું થાય છે, હાડકાં એકદમ મજબૂત થાય છે. તો આ હતી આજની આપણી મેથી ખજૂરની રેસીપી. તૈયાર છે, હવે આપણે બની ગઈ છે, તૈયાર છે, ચાખી લીધી છે, રેસીપી તમને કહી દીધી છે. પણ હવે હજી એક રેસીપી બનાવવાની છે, પણ મારે નથી બનાવવાની, તમારે બનાવવાની છે. ક્યાં બનાવવાની છે? તમારા ઘરે. હવે તમે ક્યાં રહો છો? ગુજરાતના કોઈ પણ ખૂણે જો તમે રહેતા હોય અને તમને કંઈક નવી રેસીપી બનાવતા આવડે છે, તો અમે આવીશું તમારા ઘરે. તમારે માત્ર એટલું જ કરવાનું છે, અહીંયા તમે એક સ્ક્રોલ જોઈ રહ્યા છો જે નીચે આવી રહી છે, એ સ્ક્રોલમાં એક નંબર આપવામાં આવ્યો છે, એ નંબર તમારે ડાયલ કરવાનો છે, અમારા કોઈ ટીમ મેમ્બરને કોલ કરવાનો છે, તમારી રેસીપી નોંધાવવાનું છે, તમારું નામ નોંધાવવાનું છે, તમે કયા વિસ્તારમાં રહો છો, ગુજરાતના ક્યાં ખૂણે તમે રહો છો એ તમારે એડ્રેસ નોંધાવવાનું છે, તમારું સરનામું, જી હા. અને પછી અમે આવીશું તમારી ઘરે અમારી દેશી રસોઈની ટીમ લઈને, તમારી વાનગી અને મારી વાતો સાથે મસ્ત મજાની વાતો અને વાનગી બનાવીશું તમારા ઘરે. તો તૈયાર રહેજો, હવે લગભગ કદાચ તમારા ઘરે જ હું આવીશ. તો હવે મને રજા આપશો. નમસ્કાર.